नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે। આપણે સત્ર 2 ની શરૂઆત કરી, એની અંદર મેં ગ્રામર માં છઠ્ઠું લેસન છે ગ્રામર માં વિશેષણ એડજેક્ટિવ એ તમને મૈટલું દઉં। હવે આજે આપણે બીજા સત્ર ની અંદર टेक्स्ट बुक में शुरुआत करशो, सातमो पाठ। सत्र पहला नी अंदर जे छे 1 થી 6 पाठ जे आपणे लिंक द्वारा पूर्ण कर्या, बराबर। तो हवे आजनी आपणे पाठ 7 नी शुरुआत करशो। टेक्स्ट बुक नी अंदर बधा टेक्स्ट बुक साथे साथे हवे कदाच आपणे ઝૂમ એપ માં લાઈવ ભણાવતા હોય તો શું થાય કે બધા વિદ્યાર્થીઓ એની અંદર જે છે જે ટાઈમ આપ્યો હોય ઈ ટાઈમે કદાચ એવું બને કે હાજર ન રહી શકે, અથવા કોઈની પાસે પુસ્તક ન હોય તો પણ મુશ્કેલી થાય। જ્યારે YouTube ના માધ્યમ દ્વારા એવું છે કે એમાં આપણે વિડિયો એક વખત મૂકો ત્યારબાદ એ તમે ગમે ત્યારે પણ જોઈ શકો। પાછું તમારે જ્યારે ડિલીટ થઈ ગયું હોય, માનો કે તમારા WhatsApp માંથી નીકળી ગયું છે, જે અમે મોકલાયો છે એ નીકળી ગયો છે, તો તમે દર્શન સ્કૂલની ચેનલની અંદર તમે સર્ચ કરીને પણ કોઈ પણ વિડીયો મેળવી શકો। ગણિત, ઇંગ્લિશ, વિજ્ઞાન એવું નથી કે મારો જ, બીજા કોઈ પણ સબ્જેક્ટના પણ તમે વિડીયો મેળવી શકો। તો આ એક સરસ માધ્યમ છે, એના લીધે આપણે આનો ઉપયોગ કરીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લે કે YouTube નું માધ્યમ જે છે એ આપણે માટે લાભદાયી છે, કે જેથી કરીને આપણે કંઈ પણ ડિલીટ થાય તો પણ એ પાછું આપણે મેળવી શકીએ, બરાબર। તો આપણે શરૂઆત કરશું એડોલેસન્ટ સ્પીક। એડોલેસન્ટ સ્પીક એટલે તરુણો બોલે છે। તરુણ એટલે શું? હવે તમને એમ થશે કે તરુણ કોને કહેવાય, તો જે 11 વર્ષથી નાના છે, બરાબર, એ છે બધા બાળક। પણ 11 થી જે 14 વર્ષ નો ગાળો જે છે, સોરી 14 વર્ષ થી ઉપરનો ગાળો એ છે એડલસેન્ટ, એટલે કે તરુણ, બરાબર। 14 વર્ષના બાળકોનો સમાવેશ એમાં થઈ જાય। તો તરુણ બોલે છે આ પાઠની અંદર આપણે શીખવાનું છે કે તરુણ બને, જે તરુણ અવસ્થામાં પહોંચે એટલે એને અલગ અલગ ક્વેશ્ચન થાય છે, પ્રશ્નો થાય છે। તો આ પ્રશ્નનું નિવારણ કરવા માટે થઈ અને જે એક્સપર્ટ આવે છે એ બધા જે તરુણોના પ્રશ્ન સાંભળે છે અને એ પ્રશ્નનું સોલ્યુશન આપે છે। જે પ્રશ્ન આની અંદર કરશે વિદ્યાર્થીઓ તરુણો, એ પ્રશ્ન અત્યારના જે બાળકો છે એને પણ લાગુ પડે છે। તો આ પાઠની અંદર પ્રશ્ન જાણવા જેવા છે, તો આપણે શરૂઆત કરીએ। એડોલેસન્ટ સ્પીક ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 64 પર છે। આપણે શરૂઆત કરીએ એ પેલા આની અંદર ફ્રી ટાસ્ક આપી છે, જોઈ લઈએ। ધેર ઇઝ અ પોસ્ટર ઓન ધ ડોર ઓફ મિકીઝ રૂમ, ધેર આર સમ ઇન્સ્ટ્રક્શન ઇન ઇટ, રીડ ધેમ। જો મિકીના રૂમના દરવાજા પર એક પોસ્ટર લગાવેલું છે, એની અંદર કેટલીક સૂચનાઓ છે જે તમે વાંચો, બરોબર। તો જોઈ લઈએ, તો અહીંયા બાજુમાં ચિત્ર પણ આપેલું છે, એની અંદર તમે જોશો કે મિકીનો રૂમ કેવો છે, સામે ઊભા છે તે મિકીના મધર છે, બરાબર। તો એને કહે છે કે આ બધું શું છે, તો મિકીના રૂમ પર જે લગાવેલું પોસ્ટર છે એ આપણે જોઈએ। મિકીનો રૂમ ગમે એવો હોય એનાથી આપણે કોઈ મતલબ નથી, ને આપણે કંઈ હસવું કરવા જવાના નથી, ને એને કંઈ કહેવાના નથી, બરાબર।
એટલે નો સ્માઇલ નો એન્ટ્રી, સ્માઇલ વગર પ્રવેશવું નહીં, બરાબર. એટલે કે રૂમમાં પ્રવેશવું તો સ્માઇલ કરવું. ડોન્ટ ઓપન માય ડ્રોર, મારું ખાનું ખોલવું નહીં, બરાબર. એટલે કે એના ખાનાની અંદર જે કંઈ એના ડોક્યુમેન્ટ્સ હોય, જરૂરી કાગળ હોય, એ બધા એના આગળ પાછળ થઈ જાય તો એને ગમતું નથી. એટલે સૂચના લખીને કીધ કે ડોન્ટ ઓપન માય ડ્રોર. નો કોમેન્ટ્સ ઓન માય મ્યુઝિક પ્લીઝ, મારા મ્યુઝિક પર પણ કોઈ તમારે કોમેન્ટ્સ કરવાની નથી, કોઈ ટિપ્પણી આપવાની નથી, બરાબર. હું ગમે એવું મ્યુઝિક સાંભળતો હોય કે હેન્ડ ફ્રી રાખીને બેઠો હોય કે કાંઈ, તમારે કોમેન્ટ કરવાની નહીં, બરાબર. ચાલો હવે આપણે જે છે, નાવ એડ થ્રી મોર સચ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ યોર ઓન. ચાલો હવે ત્રણ ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ તમારે પોતાના, તમારા પોતાના મૂકવાના છે. તો આપણે ક્યાં મૂકશું જોઈ લઈએ કે 4, 5 અને 6 જે છે, 4, 5 અને 6 આ ઇન્સ્ટ્રક્શન આપણે આપણા મૂકવાના છે. તો પેલું આપણે જોઈએ તો લખીએ આપણે ડોન્ટ કમ વિધાઉટ નોકિંગ, સખરાવ્યા વગર આવવું નહીં અંદર, બરાબર. નેક્સ્ટ, ડોન્ટ કમ વિથ શૂઝ, શૂઝ સાથે આવવું નહીં, બરાબર. નો કમેન્ટ ઓન માય પિક્ચર, પિક્ચર એટલે એના જે ફોટા લગાવેલા હોય દિવાલ પર, ઘણા વિદ્યાર્થીઓ, ઘણા બાળકો એને ફોટાનો ખૂબ જ શોખ હોય છે, તો દિવાલ પર એ પોતાના રૂમમાં અલગ અલગ એના પોસ્ટ કરેલા ફોટા મૂકતા હોય છે. હવે કોઈ આવે ને કે આ તારો ફોટો તો જો ભંગાર જેવો છે, નથી ગમતો, તો એવી રીતના કોઈએ કહેવાનું નહીં, બરાબર. એટલે નો કમેન્ટ ઓન માય પિક્ચર. ચાલો એ થઈ ગયું, ત્રણે ત્રણ ઇન્સ્ટ્રક્શન આપણે આપી દીધી. હવે તમારે તમારા રોલ બનાવી અને તમારા દરવાજા પર લગાવવાના છે, તમારા જે તમારો રૂમ હોય પર્સનલ એમાં. નેક્સ્ટ બી જે છે, બી એની અંદર કમ્પ્લીટ ધીસ ડાયલોગ. The best way you can practice it with your partner. હવે આપણે A અને B અહીંયા બે વ્યક્તિઓ છે, બરાબર. A બે ડાયલોગ કરે છે, એ ડાયલોગમાં જે ડેશ આપેલી છે એ ડેશ આપણે પૂર્ણ કરવાની છે, મીન્સ કે એ આપણે ભરવાનું છે. તો જોઈ લઈએ કે એ શું છે. એ શું કહે છે, This is the room I have to લેટ. આ એ રૂમ છે જે મારે ભાડે આપવાનો છે. તો બી શું કહે છે, ઇટ લુક્સ વેરી નાઇસ, બહુ સરસ દેખાય છે. તો એ કહે છે, ધ રેન્ટ ઇઝ રૂપીઝ 600 પર મંથ, મહિનાનું 600 રૂપિયા ભાડું છે. બી, હવે બી માં ડેશ આપેલી છે. હવે ઈ આપણે સવાલ ઈ કરતા પહેલા, ઈ ખાલી જગ્યા કરતા પહેલા એ શું કહે છે ઈ જાણી લઈએ, એટલે આપણને ઈ પૂરવામાં સરળ પડે. તો જો એના પછી એ એમ કહે છે કે નો, ધ ઇલેક્ટ્રિસિટી ચાર્જિસ આર નોટ ઇન્ક્લુડ ઇન ધ રેન્ટ, ના, ઇલેક્ટ્રિસિટી ચાર્જિસ આ ભાડાની અંદર સમાવેશ કરેલ નથી, આવું એણે કીધું. તો બી એ શું પૂછ્યું હોય, તો કે શું આ ભાડાની અંદર ઇલેક્ટ્રિક ચાર્જિસનો સમાવેશ થાય છે, બરાબર. તો આપણે લખીએ હવે બી ની અંદર, એમાં આપણે બી, બી માં પાછું બી, એમાં આ જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા પોરાવું છું, ધ્યાન નાખજો.
આમ યાદ હવે આપણે પૂરું થઈ ગયું, આ નથી, નેક્સ્ટ નેક્સ્ટ નહીં, હજી તો આ જ છે. તો બી ધ ઇઝ ધ ઇલેક્ટ્રિસિટી ચાર્જિસ ઇલેક્ટ્રિસિટી ચાર્જ ઇઝ ધ ઇલેક્ટ્રિસિટી ચાર્જ ઇન્ક્લુડેડ ઇન ધ રેન્ટ હવે એ જવાબ આપ્યો કે ના, ઇલેક્ટ્રિસિટી ચાર્જ એમાં સમાવેશ કરવામાં આવતો નથી. પાછું બીજે કંઈક પૂછ્યું તો આપણે એનું જાણી લઈએ. તો શું કહે છે કે ઓનલી બ્રેકફાસ્ટ યુ વિલ હેવ ટુ ગો ફોર ધ મીલ. તો એને શું કીધું કે બીએ પૂછ્યું હશે કે ઇઝ ધેર મીલ ફેસિલિટીઝ, એટલે કે બે ભોજનની ફેસિલિટીઝ છે, મીલ ફેસિલિટીઝ એટલે કે બપોરનું અને રાતનું બે. તો ના પાડી કે માત્ર બ્રેકફાસ્ટ, સવારે નાસ્તો આપવામાં આવશે, જમવા માટે બહાર જવાનું. પછી પાછું બી એ કંઈક પૂછ્યું તો એ જે શું કીધું આપણે જોઈ લઈએ. નો આઈ એમ અફ્રેડ યુ વિલ હેવ ટુ વોશ ક્લોથ યોર સેલ્ફ, કે ના પણ મને ડર છે, પણ હું કહું છું કે તમારે તમારી જાતે કપડાં ધોવાના છે. તો શું પૂછ્યું હોય બીએ કે હેવ યુ અ સર્વન્ટ ફોર વોશિંગ ક્લોથ, ફોર વોશિંગ ક્લોથ. એટલે ના પાડી કે નહીં, તમારે જાતે ધોઈ લેવાના છે. હવે બીએ પાછું કંઈક પૂછ્યું તો એ કીધું કે ગુડ, આઈ હોપ યુ વિલ બી કમ્ફર્ટેબલ હિયર. તો એ કહે કે સરસ, મને આશા છે કે તમને અહીંયા તમને આ આરામદાયક લાગશે. બરાબર. તો બીએ પૂછ્યું હોય કે ઇઝ ધીસ રૂમ કમ્ફર્ટેબલ, શું તે શું આ રૂમ આરામદાયક છે. એટલે એ કીધું કે હા. બરાબર. બી ગુડ કીધું કે મને આશા છે કે આરામદાયક લાગશે. હવે બી અને એ ના આપણે બે ના ભરવાના છે. તો બીએ શું કીધું હોય કે ઓકે આઈ વિલ ટેક ધીસ રૂમ ઓન રેન્ટ, ઓન ધ રેન્ટ. પ્રશ્ન જ નહીં. હવે એ શું કીધું હોય કે થેન્ક પ્લીઝ ગીવ મી રૂપીસ 600 ઇન એડવાન્સ. નહીં, ભાડે રાખવું હોય મકાન રૂમ તો એડવાન્સમાં પૈસા દેવા પડે. બરાબર. એટલે એ કહી દીધું હોય કે ભાઈ 600 રૂપિયા એડવાન્સમાં આપી દો, તમે રાખશો એ બદલ તમારો આભાર, એનો વાંધો નહીં. રૂમ ભલે ભાડે રાખો પણ તમારે 600 રૂપિયા એડવાન્સમાં આપવા પડે. બરાબર. તો આપણે અહીંયા ફ્રી ટાસ્ક પૂરી કરી. હવે આપણો જે એડલ્સન સ્પીક જે પાઠ છે એ પાઠની આપણે શરૂઆત કરીએ. બરાબર. ચાલો મિત્રો, હવે આપણે આપણા પાઠની શરૂઆત કરીએ. એડલ્સન્ટ સ્પીક મીન્સ કે તરુણો બોલે છે. એમાં પહેલા વહેલા છે એન્કર. એન્કર સેડ, ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડીયો કોન્ફરન્સ arranged by the youth club Ahmedabad. Anchor એટલે વક્તા. જે ફંક્શન હોય અથવા તો
કોઈ પણ આવી કોન્ફરન્સ હોય એમાં સ્ટાર્ટિંગમાં જે બોલે કે બોલે માઇકમાં એને કહેવાય છે એન્કર, સ્પીચ આપે. તો એ કહે છે કે ગુડ ઇવનિંગ મિત્રો, તમારું અમદાવાદ યુથ ક્લબ દ્વારા આયોજિત વિડીયો કોન્ફરન્સમાં સ્વાગત છે. એઝ યુ નો ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ ઇઝ વોટ ધ વે આઉટ. તમને ખબર જ છે કે કોન્ફરન્સનો વિષય છે શું રસ્તો નીકળી શકે. ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ વિથ વેલ નોન કાઉન્સેલર ઓફ ધ સ્ટેટ ડોક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. ગુજરાતના તરુણો જે છે એ આપણા રાજ્યના ખ્યાતનામ કલાકાર ડોક્ટર ચંદ્રકાંત શાહ અને શ્રીમાન સૌરભ બક્ષી સાથે તેમની સમસ્યા, તેમની જે તરુણોની જે સમસ્યા છે એની ચર્ચા કરશે. દે વિલ ટ્રાય ટુ શો ધ ટીનેજર ધ રાઇટ વે. તેઓ તરુણોને સાચો માર્ગ બતાવવાનો પ્રયત્ન કરશે. બરાબર. નેક્સ્ટ, લેટ્સ બિગિન ધ કોન્ફરન્સ વિથ ક્વેશ્ચન ફ્રોમ 15-year બોય. તો ચાલો આપણે 15 વર્ષના એક છોકરાના પ્રશ્નથી કોન્ફરન્સની શરૂઆત કરીએ. મિત્રો, 15 વર્ષનો જે એક છોકરો છે એ કોન્ફરન્સમાં એનો પ્રશ્ન રજૂ કરે છે. તો જો એ પેજ નંબર 65 પર આવી જાય જોવે. ધ બોય સેડ, ગુડ ઇવનિંગ સર, આઈ એમ જિજ્ઞેશ ફ્રોમ તલોદ. ગુડ ઇવનિંગ સર, હું તલોદથી જિજ્ઞેશ છું. મિસ્ટર શાહ સેડ, ગુડ ઇવનિંગ જિજ્ઞેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ ટેલર. મિસ શ્રીમાન શાહે કીધું કે ગુડ ઇવનિંગ જિજ્ઞેશ, તારી સમસ્યા શું છે અમને કે. જિજ્ઞેશ સેડ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. મારી સમસ્યા છે તે આત્મવિશ્વાસની ખામી. મિત્રો, આ સમસ્યા મોટા ભાગના વિદ્યાર્થીઓની છે. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસની ખામી. એક્ઝામ્પલ આપું, આપણે કંઈ પણ સભા, બાલસભા કે કંઈ પણ આયોજન કર્યું હોય અને આપણે જોબ છે કે પછી વાર્તા છે કે કંઈ પણ કૃતિ પોતાની રજૂ કરવાનું કહેતા હોઈએ છીએ બાળકોને, તો અમુક બાળકો છે તે તરત જ આવી જાય છે સ્ટેજ પર. જ્યારે અમુકને કેટલી વખત આપણે કહીએ તો પણ એ આવતા નથી. બાજુવાળાને કહે કે જા તું જા, અને ઓલો એમ કહે કે જા તું જા, તું જા પછી હું આવું, તું જા પછી હું આવું. એટલે હું ઓલાને કોન્ફિડન્સ નથી, પોતાના ઉપર સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ છે. હવે શું થાય છે કે એને ડર લાગે છે કે હું જઈશ અને મારી ઉપર કોઈ હસશે તો. આવું બધી જે છે પ્રોબ્લેમ થાય એને કહેવાય સેલ્ફ કોન્ફિડન્સનો નિખામી. એના હોય એનામાં, અને અમુકમાં એકદમ હોય તરત જ કે બીજા ઊભા થઈ જાય ને આવતા રહે. બરાબર. તો આ મોટી સમસ્યા છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇન ડિસિઝનેસ. તે મને નિરાશા તરફ દોરી જાય છે. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. હું ઝડપી નિર્ણય લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ વેસ્ટ માય ટાઈમ. અને મને લાગે છે કે હું મારો સમય બગાડી રહ્યો છું. આઈ પ્રિપેર ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. હું ટાઈમ ટેબલ બનાવું છું પણ એને ફોલો કરી શકતો નથી, એટલે કે એને અનુસરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ. મારે મારો આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો, હું કેવી રીતે વધારવો, મારે મારો વિશ્વાસ જે છે આત્મવિશ્વાસ
એમાં વધારો કેમ કરવો, એ મારો પ્રશ્ન છે. ડબર પ્રશ્ન ખ્યાલ આવી ગયો. હવે મિસ્ટર બક્ષી છે, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિજ્ઞેશ? જિજ્ઞેશ મિસ્ટર બક્ષી એને શ્રીમાન બક્ષીએ પૂછ્યું કે જિજ્ઞેશ તું ક્યાં વર્ગમાં અભ્યાસ કરે છે? જિજ્ઞેશ સેડ આઈ એમ ઇન ક્લાસ 10, હું 10મા ધોરણમાં છું. મિસ્ટર બક્ષી સેડ ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિજ્ઞેશ? શ્રીમાન બક્ષીએ પૂછ્યું કે મને કે જિજ્ઞેશ તું કેટલા દિવસ માટેનું આયોજન કરે છે? એટલે જિજ્ઞેશ સેડ આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, હું એક મહિનાના આયોજનમાં જાઉં છું. તો મિસ્ટર બક્ષી છે જિજ્ઞેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, જિજ્ઞેશ લાંબા સમય માટેનું આયોજન ન કર. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ અચીવ, એવો મુશ્કેલ ધ્યેય એવું મુશ્કેલ ધ્યેય તું સેટ ન કર જે પ્રાપ્ત ન થઈ શકે. બી પ્રેક્ટિકલ, તું પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ માન. જિજ્ઞેશ સેડ તો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? તો જિજ્ઞેશ કહે કે સર શું મારે એક અઠવાડિયા માટે આયોજન કરવું? મિસ્ટર બક્ષી કહે નોટ ઇવન ફોર અ વીક, ના એક અઠવાડિયા માટેનું પણ નહીં. પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ, એક દિવસનું આયોજન કર અને એને અનુસરવાનો પ્રયત્ન કર. ગેટ હેબિચ્યુટેડ ટુ ડુ લાઈક ધીસ, અને તને આમ કરવાની તને ટેવ પડી જશે, પછી ધીમે ધીમે વધારી શકાય. બરાબર? જિજ્ઞેશ સેડ વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, શું તે મારામાં વિશ્વાસ વધારશે? મિસ્ટર બક્ષી છે સર્ટેનલી, વિમાન બક્ષી કે ચોક્કસ. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ, થોડીક મિનિટ પહેલા હજી તે કીધું કે તું ટાઈમ ટેબલને અનુસરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજ યુ, આ જ વાસ્તવિકતા તને નિરાશ કરે છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેટ, ઇટ વિલ બુસ્ટ યોર કોન્ફિડન્સ. તારું સમયપત્રક, તારું ટાઈમ ટેબલ થોડા દિવસો માટે તું અનુસર અને એનાથી તારામાં વિશ્વાસ આવશે, એટલે કે વિશ્વાસ વધશે. જિજ્ઞેશ સેડ થેન્ક યુ સર, જિજ્ઞેશ કહે છે તમારો આભાર સર, જિજ્ઞેશનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એન્કર સેડ જિજ્ઞેશ વિલ બી અ કોન્ફિડન્ટ મેન, લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓનલાઈન. એન્કર કહે કે જિજ્ઞેશ હવે વિશ્વાસુ માણસ છે, તો ચાલો હવે ઓનલાઈન એક લેડીને સાંભળીએ. દિલસાદ સેડ નમસ્તે સર, દિલસાદ કહે છે કે નમસ્તે સર, આઈ એમ દિલસાદ ફ્રોમ રાપર. નમસ્તે સર, હું રાપરથી દિલસાદ છું. માય ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ, મારો ચહેરો ખીલથી ભરેલો છે, મારા ચહેરા ઉપર ખીલ છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ, હું આનાથી કેવી રીતે છુટકારો મેળવી શકું? મિસ્ટર શાહ સેડ વોટ હેવ યુ ડન સો ફાર, અત્યાર સુધીમાં તે શું કર્યું છે? દિલસાદ સેડ આઈ હેવ એપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ બટ નથિંગ હેઝ વર્ક, મેં અલગ અલગ ઘણી ક્રીમ ઉપયોગ કરી છે પણ કોઈ કામ કરી નથી. મિસ્ટર શાહ સેડ દિલસાદ ડોન્ટ વરી ટુ મચ, દિલસાદ આટલી ચિંતા ન કર, પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ, આ ઉંમરે જે ખીલ છે તે સામાન્ય છે. દે આર સ્યોર ટુ ગો, તેઓ ચોક્કસ જવાના જ છે. દિલસાદ સેડ બટ હાઉ, પણ કેવી રીતે? આઈ એમ ટાયર્ડ ઓફ એપ્લાઇંગ ક્રીમ, હું તો
ક્રીમ લગાવીને થાકી ગઈ છું. મિસ્ટર સર, ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ. આવી જાહેરાતોથી તું દોરા નહીં, મીન્સ કે જાહેરાતો પર વિશ્વાસ ના કર. બેટર કન્સલ્ટ અ સ્કીન સ્પેશિયાલિસ્ટ. કોઈ ચામડીના જે સ્પેશિયાલિસ્ટ છે એની તું સલાહ લે. દિલસાદ સેટ થેન્ક યુ સર. દિલસાદે કીધું કે આભાર સર, બરાબર. તો અહીંયા આપણે બે વિદ્યાર્થીઓ, બે તરુણ ના આપણે પ્રશ્ન સમજ્યા. એક જિજ્ઞેસ, બરાબર, જે તલોદથી છે, એનો પ્રોબ્લેમ છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, અને બીજી છે દિલસાદ, બરાબર. તો દિલસાદનો પ્રોબ્લેમ છે પિમ્પલ્સ એટલે ખીલ. તરુણ અવસ્થામાં પ્રવેશે એટલે ચહેરા ઉપર ખીલ નીકળે, તો એનાથી જે સ્ટુડન્ટ છે તે ગભરાઈ જતા હોય છે કે ભાઈ મારો ચહેરો સારો નથી દેખાતો, ખરાબ લાગે છે, આમ તેમ બધી. અને એને કારણે ઘણી બધી અલગ અલગ ક્રીમ ને લગાવતા હોય ચહેરા પર, પણ એ બધી છે એ નાકામ સાબિત થાય છે. અને એ અમુક ઉંમર રે આવે છે અને તે ચોક્કસ રીતે જાય જ છે, બરાબર. તો એનાથી કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે અહીંયા સુધી આ રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાછું આ લેસન લેશું અને લેસનને પૂર્ણ કરી દેશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.